રોકડ ખાતું બનાવેલું છે, પછી ગણતરી છે, અને પછી 31/3/16 ના રોજનો પ્રવેશ ભાગનું પાકું સરળ્યું. તો આ રીતે બધી વિગતો છે આપણને આપેલી છે. તો હવે આપણે જોઈએ કે મૂડી ખાતા આપેલા છે. શરૂઆતમાં કે મૂડી દેવા છે એમાં મૂડી ખાતા પી છે એમાં 70,000 અને ક્યુ છે એમાં 50,000 આ રીતે આપેલું છે. તો ભાગીદારોના મૂડી ખાતા પી ક્યુ અને આર ત્રણ ભાગીદાર છે એના બનાવેલા છે. તો મૂડી ખાતા છે એની કઈ બાકી હોય, જમા બાકી હોય, એટલે કે મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા પીમાં 70,000 અને ક્યુમાં 50,000 આ રૂપી છે એ આપણે અહીંયા લખીશું. તો આ રીતે પહેલી અસર છે સરવૈયાની, એક અસર હવાલાની, બે અસર. તો બાકી આગળ લાવ્યા પીમાં 70,000 અને ક્યુ છે એમાં 50,000. પછી આપેલું છે પ્રોવિડન્ટ ફંડ 18,000. તો પ્રોવિડન્ટ ફંડ છે એટલે કે એ શું છે, એક્ઝામનું આમ કહેવાય ને જવાબદારી છે એટલે મૂડી દેવા બાજુ. તો મૂડી દેવામાં પ્રોવિડન્ટ ફંડ 18,000. પછી જોઈએ લેણદારો, લેણદારો આપેલા છે. તો લેણદારોમાં આપણને હવાલો પણ આપેલો છે. તો લેણદારો છે એ પણ જવાબદારી છે એટલે કે મૂડી દેવા બાજુ આવશે લેણદારો કેટલા, 21,500. વધારાની ગણતરી છે આપણે બે હવાલા વખતે કરીશું. આગળ જોઈએ હવે જે જમા બાકી છે અહીંયા પૂરી થાય છે, ઉધાર બાકી છે. તો એમાં ધ્યાન આપીએ કે મિલકત લેણા અને રકમ લખીએ. તો મિલકત લેણા છે એમાં આપણે ધ્યાન આપીએ કે જમીન મકાન છે એટલે 80,000 આપેલું છે. તો જમીન મકાન હવાલા વખતે એની અસર સમજીશું. હવે કીધું છે દેવાદારો, તો દેવાદારો છે એ 22,000 આપેલા છે. તો દેવાદારો છે એ પણ મિલકત લેણામાં જો દેવાદારો 22,000 એમાં હવાલો છે એટલે આપણે એને કોલમમાં રાખીશું. પછી આપેલું છે ખાલખાદ અનામત 2,000. હવે ખાલખાદ અનામત છે એ આપણને સરવૈયામાં પણ આપેલી છે અને હવાલામાં પણ આપેલી છે એટલે કે ખાલખાદ અનામત છે એની આપણે અસર આપીશું અહીંયા પણ એ ગણતરી કરી અને એની અસર આપીશું. તો હવે આપેલું છે સ્ટોક, સ્ટોક કેટલો છે 36,000. તો સ્ટોક છે એ પણ શું છે મિલકત છે પણ કેવી ચાલુ મિલકત છે એટલે કે આખર સ્ટોક આપેલો છે આપણને અને એમાં પણ હવાલો છે એ આપણે હવાલા વખતે સમજીશું. પછી આપેલું છે રોકડ, હવે રોકડ બેંક નથી આપ્યું, ખાલી બેંક પણ નથી રોકડ છે એટલે આપણે રોકડ ખાતું બનાવ્યું છે. રોકડ છે 4,000. તો રોકડ ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 4,000 એ થઈ ગઈ અસર. હવે કીધું છે પાઘડી 20,000. હવે પાઘડી છે એની રકમ આપણને આપેલી છે 20,000 પણ પાઘડી છે એ કેવી જૂની પાઘડી છે એટલે કે જૂના ભાગીદાર છે જૂના પ્રમાણમાં એની ફાળવણી કરવાની 3:2 જૂનું પ્રમાણ છે એટલે કે મૂડી ખાતામાં ઉધાર બાજુ પાઘડી ખાતે 20,000 છે અને એને 3:2 ફાળવણી કરવાની એટલે કે પી અને ક્યુ જૂના ભાગીદાર છે જૂના ભાગીદાર છે જૂના પ્રમાણમાં એટલે કે 3:2 12,000 અને 8,000 આવશે. તો આ રીતે એની અસર થઈ. હવે ઉપરની તારીખે તેઓ યારને નીચેની શરતોએ નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો એટલે કે ઉપરની તારીખે જે નીચેની બધી શરતો છે એને પ્રવેશ આપે છે. તેમાં પહેલું કીધું છે આ મૂડી પેટે રૂપિયા 60,000 રોકડા લાવશે. હવે આ છે મૂડી પેટે રોકડા કેટલા લાવે છે 60,000 અને એની પાઘડી છે એ પાછી રોકડમાં લાવશે નહીં. તો આપણે આની વાત કરીશું. તો હવે આ જે ભાગીદાર છે એટલે કે મૂડી પેટે રૂપિયા કેટલા રોકડા લાવે છે 60,000. તો આર છે એટલે કે રોકડ આવે છે લાવે છે એટલે કે ઉધાર આવશે. રોકડ આવે છે એટલે ઉધાર બાજુ 60,000. વિગત છે કોણ લાવે છે આર લાવે છે એટલે કે સામેના ખાતાની. તો આરના મૂડી ખાતે 60,000 એની એક અસર. બીજી અસર આર રોકડ લાવે છે એના ખાતામાં જમા થશે એટલે કે આર છે એ રોકડ ખાતે આવશે અને આરના ખાતામાં જમા 60,000 અને વિગત છે સામેના ખાતાની એટલે કે રોકડ ખાતે. આ પહેલી અસર થઈ ગઈ. હવે બીજા હવાલા જોઈએ કે પેઢીની પાઘડીની કિંમત 30,000 નક્કી થઈ. હવે પેઢીની પાઘડીની કિંમત કેટલી 30,000 નક્કી થઈ છે. તો આપણે એમાં જે આરનો ભાગ છે આપણે શોધવો પડે એટલે કે પાઘડી છે એમાં આરના ભાગની પાઘડી આપણે શોધીએ. તો જોઈએ કે કેટલી છે 30,000 કિંમત નક્કી થાય છે. તો 30,000 ગુણ્યા હવે એ જે કિંમત છે એમાં ટોટલ ભાગ આપણે જોઈએ તો આરનો ભાગ છે કેટલો 3/10 ભાગ છે કેમ કે એને ટૂંકમાં શરતે પ્રવેશ આપે છે એટલે અને નવું પ્રમાણ પણ આપણને આપેલું છે એટલે. તો 30,000 ગુણ્યા 3/10 નવું પ્રમાણ છે 5:2:3. તો આર છે એનો 3/10 ભાગ થાય તો એ એની રકમ છે એનું ભાગ્યું બાકી તો 9,000 આવે. હવે એ જે પાઘડી છે 9,000 એ જે ભાગીદારો છે એને કયા પ્રમાણમાં આપણે ફાળવીશું કે આરના પ્રમાણમાં. તો આરના મૂડી ખાતે ઉધાર 9,000 તે જૂનો ભાગીદાર કોણ પહેલા પી તો
અને વધારો છે 2000 વડે ભાગ આપણે દર્શાવવાનો. તો આ રીતે જમીન મકાનની કિંમત કેટલી લખી 90000 અને તફાવત અહીંયા 10000 એટલે કે ઓલા જે આ રીતે અક્ષર અને જમીન મકાન 80 પ્લસ વધારો ઉધારો પ્લસ કર્યું ત્યાં ઉધાર કે અથવા તો અહીંયા જોઈએ તો ઉધારો પ્લસ કર્યું તો ઉધાર તો અહીંયા માં જમીન મકાન માટે કેટલા 10000 તો આ રીતે એની અસર આપવાની. પછી હું જોઈએ દેવાદારો પર ખાતા દરમિયાન 5% રાખવી. હવે દેવાદારો છે એ કેટલા 2200 એની 5% એટલે 1100 ખાતા દરમિયાન થાય તો એની આપણે અસર આપીએ કે ઉધારમાંથી બાદ કરીએ તો જમા તો તફાવત છે બાદ કરીને 2900 આવશે. ઉધારમાંથી બાદ કરીએ તો જમા તો અહીંયા ઉધાર તો ટૂંકમાં ઉધારમાંથી બાદ કરીએ તો જમા તો અહીંયા ઉધાર તો અહીંયા આપણે અસર આપવાની હોય ખરેખર કોણ આપણને જે જૂની ખાતા દરમિયાન છે ને સરવૈયામાં 2000 આપેલી છે એ 2000 છે એની પણ અસર આપવી પડે એટલે કે તફાવત છે માઇનસમાં આવે એટલે આપણે અહીંયા સામે ખાતે લઈ જઈએ તો પણ ચાલે. રોકડ